ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય કોમ્પ્યુટર. આજે આપણે સમજીશું ડોક્યુમેન્ટમાં શબ્દ અને લખાણ શોધવા અને બદલવા માટે. પહેલું જ છે ફાઇન્ડ. ફાઇન્ડ એટલે કે ડોક્યુમેન્ટમાં શબ્દ અને લખાણને શોધવા માટે. અને બીજું છે રિપ્લેસ, એટલે કે ડોક્યુમેન્ટમાં શબ્દ કે લખાણ શોધી અને તેને બદલવા માટે. તો સૌથી પહેલાં છે કે ક્યારેક લાંબા ડોક્યુમેન્ટમાં તમે એક કે વધારે શબ્દો કે વાક્યોને બદલવા ઈચ્છો છો. અમુક એવો શબ્દ હશે કે જે વાળે ઘડીએનો ઉપયોગ થતો હશે અને એ શબ્દની જગ્યાએ આપણે બીજો શબ્દ લખવા માટે સંમત હોઈએ, પણ છતાં આપણે એક એક શબ્દને સુધારી શકતા નથી તો એમાં રિપ્લેસ કરશું તો જ્યાં પણ એ શબ્દ હશે એની જગ્યાએ બીજો શબ્દ આવી જશે. એવી જ રીતે અહીં છે ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો, જે આપણે ખોલી છે. મેનુ બાર પર હોમ પેજ પસંદ કરો. મેનુ બાર ઉપર આપણે હોમ પેજ એ આપણું પસંદ કરેલું જ છે. ત્યાર પછી છે એડિટિંગ ગ્રુપમાં રિપ્લેસ પર ક્લિક કરો. હવે એડિટિંગ ગ્રુપમાં તમે જોશો તો આયરું અહીંયા છે એડિટિંગ. એમાં શું છે કે રિપ્લેસ પર ક્લિક કરો. ચાલો આપણે રિપ્લેસ પર ક્લિક કર્યું એટલે તમને આવું બોક્સ છે એ જોવા મળશે કે ફાઇન્ડ અને રિપ્લેસ. ફાઇન્ડ વોટ ટેક્સ્ટ બુક્સમાં તમે કર્ઝર છે એ ઝબુકતું જોઈ શકો છો. જે તમે અહીં છે એને કર્ઝર ઝબુકતું જોઈ શકો છો. ત્યાં તમે જંગલ શબ્દ ટાઈપ કરો, જે યુ એન જી એલ ઈ એસ. હવે તમે ત્યાં જંગલ શબ્દ ટાઈપ કર્યો. આપણે હવે છે ટેબ કી દબાવો અને રિપ્લેસ વિથ, એટલે કે નીચેના ખાનામાં તમે જોશો હવે નીચે આપેલું છે રિપ્લેસ વિથ. ત્યાં આપણે ક્લિક કરીએ. હવે આપણે એની જગ્યાએ કયો શબ્દ રાખવો જોઈએ તો આપણે એની જગ્યાએ રાખશું ફોરેસ્ટ, એફ ઓ આર ઈ એસ ટી એસ. જંગલની જગ્યાએ આપણે કયો શબ્દ રાખવાનો છે તો કે ફોરેસ્ટ શબ્દ રાખવાનો છે. ડાયલોગ બોક્સ નીચે ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો, એટલે કે ડોક્યુમેન્ટમાં જંગલ શબ્દ નીચે તમને હાઇલાઇટ શબ્દ દેખાશે. હવે આપણે કરવાનું છે ફાઇન્ડ નેક્સ્ટ. હવે તમે જોઈ શકો છો કે જ્યાં જંગલ શબ્દ લખેલો છે એ શબ્દ છે એ તમારો હાઇલાઇટ થયેલો દેખાય છે. ડાયલોગ બોક્સમાં રિપ્લેસ બટન પર ક્લિક કરો અને જંગલ શબ્દને સ્થાને તમે ફોરેસ્ટ શબ્દ દેખાશે. હવે આપણે રિપ્લેસ ઉપર કરશું એટલે હવે જુઓ તમને જંગલ શબ્દની જગ્યાએ કયો શબ્દ દેખાણો તો કે ફોરેસ્ટ શબ્દ લખેલો દેખાણો. હવે તમે શું કરશો તો કે ઓકે ઉપર ક્લિક કરવાનું છે. એટલે ત્યાં જ્યાં પણ હતું જંગલ ત્યાં હવે શું થઈ જશે, ફોરેસ્ટ થઈ જશે. ત્યારબાદ આપણે શું કરશું, ઓકે બટન પર ક્લિક કરો એટલે કે ડાયલોગ બોક્સ છે એ બંધ થઈ જશે. ત્યારબાદ ક્લોઝ બટન પર ક્લિક કરો એટલે કે ફાઇન્ડ અને રિપ્લેસ ડાયલોગ બોક્સ પણ બંધ થઈ જશે. એ બંને બોક્સ છે એ બંધ થઈ ગયેલા તમને દેખાય છે. એના પછી છે લખાણને કોપી અને મૂવ કરવા માટે. તો સૌથી પહેલાં છે કોપી. કોપી એટલે કે સિલેક્ટ કરેલા લખાણને કોપી કરવા માટે ક્લિપ બોર્ડમાં મૂકવા માટે. હવે આપણે સૌથી પહેલાં સમજીશું કોપી કે ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખુલો, હોમ પેજ પસંદ કરો અને પછી છે કે એડિટિંગ ગ્રુપમાં જાઓ અને ત્યાં લખેલું છે સિલેક્ટ. હવે તમે અહીં જોશો તો એડિટિંગ ગ્રુપ છે એમાં છે સિલેક્ટ. હવે અહીંયા લખેલું છે સિલેક્ટ ઓલ, એટલે કે આપણે બધું જ સિલેક્ટ કરી લીધું છે. હવે છે ક્લિપબોર્ડ ગ્રુપમાં કોપી પર ક્લિક કરો. હવે તમે અહીંયા જોશો તો જુઓ અહીં લખેલું છે ક્લિપબોર્ડ ઉપર કોપી, એટલે કે જે પણ આપણે જે બ્લુ કલરથી સિલેક્ટ કરેલું છે એ કોપી થઈ ગયેલું છે અને ક્લિપબોર્ડમાં મૂકાશે. હાઇલાઇટ દૂર કરવા માટે તારીખના અંતે ક્લિક કરો અને તારીખની પાછળ તમે કર્ઝર છે એ ઝબુકતું દેખાશે. હવે આ હાઇલાઇટ છે એને દૂર કરવા માટે આપણે ખપે ત્યાં એને ક્લિક કરશું. બરોબર, જો જ્યાં તમે એન્ટર છે એને ઝબુકતું જોઈ શકો છો. હવે કોપી કરેલા લખાણને પેસ્ટ કરવા માટે બે લીટી જેટલી જગ્યા છોડવા બે વાર એન્ટર કી દબાવો.
હવે તમારે બે લીટીની જગ્યા છોડવા માટે તમને બે વખત છે એ એન્ટર કી, જે તમારા કીબોર્ડમાં એન્ટર કી છે એને દબાવવાની રહેશે. ક્લિપબોર્ડ ગ્રુપમાં પેસ્ટ બટન પર ક્લિક કરો. હવે જો તમારું ક્લિપબોર્ડ દેખાય છે એમાં, આ તમારું ક્લિપબોર્ડ છે એમાં પેસ્ટ બટન ઉપર ક્લિક કરવાનું કીધેલું છે. હવે જો એકની એક ફાઇલ છે તમને બે વખત જોવા મળશે અને વર્ટિકલ સ્ક્રોલ બારનો ઉપયોગ કરો, જે આપણે આ બાર છે એને કહેવામાં આવે છે વર્ટિકલ સ્ક્રોલ બાર. જો એકને એક લખાણ છે એને તમે બે વખત જોઈ શકો છો. હવે એના પછી છે ટાઇટલ બાર પર અન્ડુ ક્લિક કરો. હવે ટાઇટલ બાર ઉપર જે અન્ડુ છે એને ક્લિક કરવાનું છે. હવે તમે જુઓ આ ટાઇટલ બાર ઉપર તમે આની ઉપર એરો રાખશો તો જો અન્ડુ પેસ્ટ એના ઉપર ક્લિક કરવાનું છે, એટલે જે પણ લખાણ હતું એ ફરીથી નીકળી ગયું. એટલે કે તમને કોઈ લખાણ ભૂલથી થઈ ગયું હોય તો તમે અન્ડુ કરશો તો એ લખાણ છે એ ફરીથી નીકળી જશે. છેલ્લી ક્રિયા, કોપી કરેલું લખાણ પેસ્ટ કરવાની ક્રિયા રદ થઈ જશે. તમે જે પેસ્ટ કરી હતી એ તમારી રદ થઈ ગઈ. હવે ડોક્યુમેન્ટમાં તમારી પાસે માત્ર એક જ મૂળ લખાણ રહ્યું. હવે આપણું જે પહેલાં મૂળ લખાણ હતું એ જ લખાણ છે એ આપણી પાસે રહ્યું. લખાણ પેસ્ટ કર્યું હતું ત્યાં કર્ઝર ઝબૂકતું તમે જોઈ શકો છો. હવે તમે જે અહીંયા પેસ્ટ કર્યું હતું ત્યાં તમને એ કર્ઝર છે એ ઝબૂકતું દેખાય છે. ટાઇટલ બાર પર રીડુ પર ક્લિક કરો. અન્ડુની ક્રિયા ઉલટાવાઈ જશે. હવે જુઓ એની બાજુ ઉપર શું છે, રીડુ, એના ઉપર ક્લિક કરો એટલે ફરી પાછું જે તમે અન્ડુ કર્યું હતું એ પાછું શું થઈ ગયું, રીડુ, કે તમે જે કાઢી નાખ્યું હતું એ ફરી છે એ તમારી સામે છે એ આવી ગયેલું છે. હવે આપણે પસંદ કરીએ લખાણને નવા કોરા વર્ડ ડોક્યુમેન્ટમાં મૂવ એટલે કે કટ અને પેસ્ટ કરીશું. કોપી કરેલા લખાણને સિલેક્ટ કરો. હવે જે કોપી કરેલા લખાણને આપણે કટ અને પેસ્ટ કરીશું. કોપી કરેલા લખાણને સિલેક્ટ કરો. હવે અત્યારે હું જે આ લખાણ છે એને વળી પાછું હું અન્ડુ કરી દઉં છું. હવે શું કીધેલું છે, કોપી કરેલા લખાણને સિલેક્ટ કરવાનું છે એટલે વળી આપણે એડિટિંગમાં જઈશું અને એને આપણે સિલેક્ટ કરીશું. હવે એને સિલેક્ટ કરેલું છે. હવે ક્લિપબોર્ડ ગ્રુપમાં કટ પર ક્લિક કરો. હવે જુઓ અહીંયા તમારું લખેલું છે કટ ઉપર ક્લિક કરો. કટ કર્યું એટલે એ ફાઇલ છે એ શું થઈ ગઈ, જોકે નીકળી ગઈ. સિલેક્ટ કરેલ લખાણ છે એ કટ થઈ જશે એટલે કે ક્લિપબોર્ડમાં મુકાઈ જશે. હવે ડોક્યુમેન્ટમાં તમારી પાસે માત્ર એક જ મૂળ લખાણ છે. જ્યાં સિલેક્ટ કરેલ લખાણ હતું ત્યાં તમને કર્ઝર ઝબૂકતું જોઈ શકો. હવે જો જ્યાં લખાણની શરૂઆત હતી ત્યાં તમે એનું કર્ઝર છે એને ઝબૂકતું જોઈ શકો છો. નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટ વન ખોલવા માટે ટાઇટલ બાર પર ન્યૂ પર ક્લિક કરો. હવે અહીં ટાઇટલ બાર છે એના ઉપર આપણે ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે. તમારી ફાઇલ છે એને ફરીથી કરવાની છે એટલે તમે અહીંથી એને ન્યૂ ઉપર ક્લિક કરો. એટલે હવે તમારી ફાઇલ છે એ નવી આવી ગઈ હશે. હવે જો છે ડોક્યુમેન્ટ ટુ. હવે તમારી આ ફાઇલ છે એ નવી આવી ગઈ છે. હવે ક્લિપબોર્ડમાં પેસ્ટ બટન પર ક્લિક કરો. હવે અહીં જે બટન આપેલું છે એના ઉપર તમે ક્લિક કરો એટલે ફરી જે લખાણ હતું એ ઉઆથી કટ થઈ ગયું છે અને અહીં તમારું એ ફરીથી પેસ્ટ થઈ ગયેલું છે. હવે આપણી પાસે એક સરખા લખાણના બે ડોક્યુમેન્ટ્સ હશે. હવે તમારી પાસે એક જ લખાણના બે ડોક્યુમેન્ટ્સ હશે, જો જે તમે જોઈ શકો છો, એક પહેલાવાળો અને એક હમણાવાળો. સ્ક્રીન પર નવા ડોક્યુમેન્ટને વિન્ડો જોવા માટે નાની આકૃતિ પર ક્લિક કરો. હવે જો તમે અહીં જોઈ શકો છો કે આ આપણી ફાઇલ છે, જે પહેલી હતી એ ટાઈગરના નામવાળી છે, ધ ટાઈગર, અને બીજી છે એ ડોક્યુમેન્ટ ટુ. નવા ડોક્યુમેન્ટમાં ક્લોઝ બટન પર ક્લિક કરો અને તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે જુઓ અહીં આપનો જે છે એને ક્લોઝ બટન ઉપર ક્લિક કરીશ એટલે એક ડાયલોગ બોક્સ જોવા મળ્યો. નો બટન પર ક્લિક કરો અને નવા ડોક્યુમેન્ટને સેવ કર્યા સિવાય બંધ કરી દો. હવે અહીં હું કરું છું નો, એટલે કે આ છે એને સેવ થશે નહીં.
હવે તમે ટાઈગર સ્ક્રીન પર માત્ર એક જ ડોક્યુમેન્ટ ધ ટાઈગર છે એને જોઈ શકશો અને ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ બટન પર જાઓ. હવે આપણે અહીં જશું ક્લોઝ અને એને આપણે કરી દઈશું સેવ, એટલે કે યસ બટન પર ક્લિક કરીશું એટલે આ ફાઇલ છે, ધ ટાઈગર નામની ફાઇલ હતી એ ફરીથી છે એ સેવ થઈ ગયેલી છે. થેન્ક યુ.